મસ્તક નમાવીને ઝૂકવાનું પ્રભુને મન થઈ જાય કે પ્રભુ તું શાસન આપે અમને આપેલું છે. અમારા પગ નીચે ક્યારેક મકડો આવી જાય ને, જાણી જોઈને તો મકોડાની હિંસા નથી કરતા, પણ ભૂલે ચૂકે જો પગની નીચે મકોડો આવી ગયેલો હોય અને પછી ખબર પડે મકોડો આવી ગયો, અરે આજે મકોડાની વિરાત થઈ ગઈ, મકોડાની વિરાત થઈ ગઈ, બચારો જીવ હતો પગ નીચે આવી ગયો, મેં ધ્યાન ન રાખ્યું, ભૂલથી પણ પગ નીચે મકોડો આવી ગયો હોય, સાંજ સુધી આમ હૃદય નમખ્યા કરતું હોય, તો ગુરુ ભગવાન પાસે જઈને પ્રાયશ્ચિત લેવા કે આજે મારા પગ નીચે મકોડો આવી ગયો, મને પ્રાયશ્ચિત આપો, ભૂલ થઈ ગઈ મારાથી, એ ભૂલમાં પણ પગ નીચે મકોડો આવી ગયો હોય, આવો જે દયાનો ભાવ આપણા હૃદયમાં પ્રગટ્યો છે ને, ડ્યુ ટુ પ્રભુનું શાસન છે માટે આ ભાવ આપણા હૃદયમાં આવેલો છે. જાઓ તો ખરા દુનિયામાં કેટલી હિંસાઓ ચાલે છે. ખાલી ઝિમ્બાબ્વેનું જે એક્ઝામ્પલ આપું, ચિકાર હાથીઓ જયારે ભારત દેશ આઝાદ થયો એ વખતે ઝિમ્બાબ્વેનો રેકોર્ડ બોલે છે 20 લાખ હાથી હતા. ખાલી ઝિમ્બાબ્વેમાં 20 લાખ હાથી, ઓનલાઈન હાથીને શૂટ કરવાના અત્યારે પણ એ લોકો લાયસન્સ આપે છે, ઓનલાઈન લાયસન્સ મળે છે. આવો તમે ફરવા માટે મારે ત્યાં આવો, બીજું તો કંઈ ફરવા માટે છે નહીં, મારી પાસે હાથીઓનો ખજાનો પડેલો છે, ઓનલાઈન તમે રૂપિયા ભરો, હાથીની સાઇઝ પ્રમાણે હાથીના વજન પ્રમાણે રૂપિયા ચૂકવો અને હાથીને શૂટ કરવાનું તમે લાયસન્સ લઈ જાઓ, ત્યાં આગળ ગયા પછી તમને ગન આપવામાં આવે, જંગલની અંદર તમે જાઓ, હાથીને તમે શૂટ કરી શકો છો. 1948 સાલમાં જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે રેકોર્ડ એમ બોલે છે કે ઝિમ્બાબ્વેની અંદર 20 લાખ હાથીઓ હતા, આજે 2 વર્ષ પહેલાનો રેકોર્ડ એ બોલે છે ઝિમ્બાબ્વેમાં ફક્ત 4 લાખ હાથી બચેલા છે. આ ક્રૂરતા, આ હિંસા, આમ રસ્તા ઉપર ચાલતા હોય ને ક્યારેક અમારી સાથે ભરૂચના બિહારમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હોઈએ, આંખ નીચી રાખીને ચાલવું પડે, આપણી તાકાત નથી કે આજુબાજુ નજર નાખી શકીએ, એક મકોડો પગની નીચે આવી જતો પેલો કસાઈ સરેઆમ રસ્તા ઉપર બકરાના ગળા ઉપર છલી ચલાવી દેતો હોય, એને કાંઈ ન થતું હોય અને આપણા પગ નીચે ખાલી મકોડો આવી જતો હોય અને આપણને હૃદયમાં ધમખ્યા કરતું હોય છે ને, ડ્યુ ટુ પરમાત્માનું શાસન, આ પ્રભુનું શાસન મળ્યું છે, માટે અહિંસા અને દયાના સંસ્કારો આપણા સુધી પહોંચેલા છે. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજના વચનો યાદ આવે, પ્રભુ તારું શાસન મને મળ્યું. 444 ગ્રંથ રચયિતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે, હા અણાહા કહમ ઉંતા જઈ રહું તો જીણા ગમો, પ્રભુ તારું શાસન અને પ્રભુ તારું વચન જો ના મળ્યું હોત તો અનાથ એવા મહારાજ જેવાનું શું થાય. ધન્યોહમ કૃત પુણ્યોહમ યત પ્રાપ્તમ જીન શાસનમ. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે, પ્રભુ મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, તારું શાસન મને મળી ગયું ને, ધન્યતા પ્રાપ્ત થઈ ગઈ, કૃત પુણ્ય થઈ ગયો, કૃત કૃત્ય થઈ ગયો, તારું શાસન મળી ગયું, બધું જ મળી ગયું, દુનિયામાં હવે મેળવવા જેવું કશું જ બાકી નથી. મોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહેતા હોય, સંસારમાં ગમે ત્યાં આગળ જાઓ ને, ડૂબવાના કામ થાય, પૈસા ઉપરનો રાગ તમને ડૂબાડે, સંપત્તિ ઉપરનો રાગ તમને ડૂબાડે, પરિવાર ઉપરનો રાગ તમને ડૂબાડે, સંસારના કોઈ પણ ક્ષેત્રના રાગ તમને ડૂબાડવાનું કામ કરતો હોય છે, પ્રભુ તે જે શાસનની સ્થાપના કરી છે એ શાસન ઉપર જો હું રાગ કરું તો રાગ મને તારવાનું કામ કરી દેશે. કેવું અદભુત શાસન સ્થાપ્યું પ્રભુએ, બીજી કોઈ પણ જગ્યાએ તમે રાગ કરો તમને ડુબાડવાના કામ કરે, પ્રભુના શાસનમાં રાગ કરો તમને તારવાના કામ કરે. અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાના પ્રવચન રાગ એવા તરુણો પાયે. મો પાસે યશોભાઈજી મહારાજ કહે છે, મારા જેવા પ્રમાદી માણસે સંસાર કરી જવો હોય ને, તારા પ્રવચન તો રાગ એ મને તારશે, મારાથી બીજી કોઈ બહુ મોટી સંયમની આરાધના નહીં થાય, મારાથી કોઈ બહુ મોટી તપસ્યા નહીં થાય, બહુ મોટો દાન ધર્મ નહીં થાય, કશું નહીં થાય, ચાલશે તારા પ્રવચન ઉપરનો રાગ, તારા શાસન ઉપરનો જે રાગ છે ને, બસ મને તારી દેશે. રાજા કુમારપાળ કહેતા હોય, જીન ધર્મ વિનિર્મુક્ત મા ભુવમ ચક્રવર્તી અપી. પ્રભુ મારી સામે 2 ઓપ્શન આવેલા હોય, પહેલો ઓપ્શન એ હોય ચક્રવર્તી બંધ પણ ધર્મ નહીં મળે, અને બીજો ઓપ્શન એવો હોય ગરીબની ઝૂંપડીમાં જતો રહે તેને ધર્મ મળશે. જીન ધર્મ વિનિર્મુક્ત મા ભુવમ ચક્રવર્તી અપી. કુમારપાળ રાજા કહી દેતા હોય, ભવાંતરની અંદર તારા ધર્મ વિના તારા શાસન વિના જો મને ચક્રવર્તી પદ મળતું ને, ચક્રવર્તી પદ પણ મને જોઈતું નથી, અને તારી સાથે ને ગરીબની ઝૂંપડીની અંદર નોકર પણ મળતું હોય ને તો પણ એ મને સ્વીકાર્ય છે, આજની શિબિર પૂરી થાય ને આ ભાવ લઈને જવો છે. પ્રભુ સંપત્તિ નહીં મળે તો ચાલશે, પણ તારું શાસન મને પહેલા નંબર. પ્રભુની પાસે ગયા પછી સંપત્તિ નથી માગવી, શાસનનો રાગ માગવો છે, આ ભાવ લઈને જવો છે. એક